અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યા તો દિશા જોવો શું કરે છે, આખું ફળિયું સાફ કરે છે, ધોવે છે, ઘસી ઘસી બ્રશ થી જોવા દી બ્રશ ઇન્સ્ટોલ કરી દઉં ચોક ને બધું હારે કરી દેસુ એમાં. હજી 9 પણ નથી વાગ્યા અને પિયુષ અહીંયા સુઈ ગયો છે. તેને એવું લાગે છે કે તેને ફીવર છે, તેને ફીલ થાય છે. આમ અત્યારે રેડી થઈ ગયો અને અત્યારે 9 વાગી ગયા છે તો દિશા નાસ્તો બનાવી નાખ્યો છે. તો ચાલો પેલા ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈએ ઓફિસે. જો દિશા હજુ કામ કરે છે, બધું નાઇટ ડ્રેસમાં જ છે. તો ચાલ દિશા, હું જાઉં ઓફિસે. આપણે ઓફિસના કામમાંથી ફ્રી થઈ ગયા છીએ અને પપ્પા બજારમાં ગયા છે. મને થોડુંક તબિયત ડાઉન એવું લાગે છે, કેમ કે માથામાં પેઇન થાય છે થોડુંક. અને આમ પણ 11 વાગી ગયા છે એટલે 12 વાગે તો આપણે જમવા નીકળી જાય છીએ. તો જોઈએ આજે થોડાક વહેલા નીકળી જશું, કેમ કે દવા તો લઈ લીધી છે, દવા તો પી લીધી મેં. પણ જોઈએ થોડીક વાર આપણે અહીંયા આરામ કરશું. જો વ્યવસ્થિત થઈ જશે તો 12 વાગે જશું, નહીં તો પપ્પા હમણાં આવી જાય એટલે આપણે ઘરે નીકળી જઈએ અને ત્યાં આરામ કરશું ઘરે થોડીક વાર. પપ્પા આવી ગયા છે, જો 11:15 થયા છે હજુ તો. તો ચાલો હવે આપણે અત્યારે ઘરે જઈને બધી વસ્તુ અત્યારે ઘરે પહોંચાડવાની છે. તો ચાલો એ બધી વસ્તુ લઈને આપણે સીધા ઘરે જઈને નીકળી જઈએ અને ત્યાં થોડીક વાર આપણે આરામ કરશું. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચ્યા તો દિશા જોવો શું કરે છે, આખું ફળિયું સાફ કરે છે, ધોવે છે, ઘસી ઘસી બ્રશ થી જોવા દી બ્રશ છે ને હાથમાં. તો દિશા, જમવાનું શું બનાવવાનું છે અત્યારે? હું શાકભાજી તો બધું લઈ આવું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી થોડીક વાર આપણે આરામ કરીએ. ઓફિસેથી આવીને હું સુઈ ગયો હતો પાછો અને દિશા મને જમવા ઉઠાડતો હતો, જમીન વળી પાછો દવા પીને પાછો સુઈ ગયો હતો. તો અત્યારે જો કે 4:30 થઈ ગયા છે. તો ચાલો, મારે આજે હેરકટ કરવા છે અને શેવિંગ પણ કરાવવાનું છે તો એ કરી આવીએ. અને દિશા હજુ સૂતી છે તો એને સુવા દઈએ, તો મમ્મી ચા બનાવે છે તો પહેલાં ચા પી લે પછી આપણે શેવિંગ કરાવી આવીએ. દુકાનની દુકાન બંધ હતી એટલે આપણે જો કે અત્યારે ઓફિસ આવી ગયા છીએ અને ઓફિસેથી પપ્પાય નથી. હું એવું પછી પપ્પા બજારમાં ગયા અને થોડુંક બજારમાં કામ હતું એટલે ગયા છે. તો મને કીધું થોડીક વાર બેસ એટલે એ આવી જાય પછી આપણે એથી ઘરે જવાનું છે. અને ઘરેથી દિશાનો પણ ફોન નહોતો કે એને કામ છે, તો કામમાં તો કદાચ એવું જ હશે દિશાને કે બજારમાં જવાનું છે. મને કેટલીક વસ્તુ લે વસ્તુ લે પણ 2 દિવસથી ભૂલાઈ જાય છે. તો ચાલો હમણાં પપ્પા આવી જાય એટલે આપણે સીધા ઘરે જાય ને પછી દિશા ભેગું કદાચ બજારમાં જવાનું થશે, જોઈએ ને એ જ કામ છે કે બીજું કંઈ કામ છે. તો આવવા દઉં પપ્પાને ને પછી આપણે ઘરે જઈએ. પપ્પા આવી ગયા છે અને એને હજુ થોડુંક કામ છે તો અહીંયા રોકાવાના છે અને મને કીધું તારે જવું હોય તો તું છૂટો. તો જો અત્યારે 6:30 તો થઈ ગયા છે તો ચાલો આપણે જઈએ, કેમ કે પછી દિશાને બજારમાં કદાચ જવું છે તો મોડું થઈ જશે જવા માટે. તો ચાલો આપણે ઘરે જઈએ. અત્યારે ઘરે આવી ગયું છું. જો દિશા કેમ ફોન કર્યો તો ક્યાં જવું છે આપણે? બપોરે આવીને પણ વહેલો આવી ગયો દુકાને થી ને પછી સુઈ ગયો હતો. તો સુઈને ઉઠો પછી એને જમીને પાછી એક દવા લીધી અને આવ્યો તો ત્યારે પણ એક દવા આપી હતી અને પછી પણ એક દવા આપી હતી. તો પછી અત્યારે તો હવે સારું છે. તો પીસ અત્યારે જમવાનું શું કરવું છે? જમવાનું ગમે કંઈક કરી નાખ, મજા આવે. ખીચડી કરી નાખું? સાદીની ખીચડી વઘારેલી કરી નાખ, મસ્ત મજા આવશે. એને વઘારેલી જ ખીચડી ભાવે, કોઈ દિવસ સાદી ખીચડી જ ન. એટલે ફ્રેન્ડ્સ, વઘારેલી એટલે વટાણા ને એવું બધું બટાકા નાખીને બનાવી. સાદી ખીચડી કોને ભાવે? દિશા સાદી ખીચડી બનાવે પણ કઈ બીજું નાખે નહીં એમાં. એટલે ઈ તમને કોને ભાવે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો નથી ભાવતી એમ. તો ફ્રેન્ડ્સ, મને તો સાદી ખીચડી બહુ જ ભાવે છે. સાદી ખીચડી અને શાક મને તો ભાવે, પણ એને ભાવે નહીં તો પછી શું કરવાનું? પણ ફ્રેન્ડ, સાદી ખીચડી યાર મને બટાકાનું શાક હોય તો જ ભાવે, બીજું એ કઈ શાક ન હોય. મતલબ રીંગણા બટાકાનું શાક હોય તો પણ ભાવે, પણ મારે અત્યારે તો ઈ ખાઈ કે ખાવાની ઈચ્છા જ નથી. મારે અત્યારે તો ખાવ, અત્યારે મારે વઘારેલી ખીચડી ખાવી છે. દિશા વઘારેલી ખીચડી બનાવવા જાય છે. ફ્રેન્ડ્સ, હું થોડીક વાર આરામ કરું અહીંયા. વઘારેલી ખીચડી ફ્રેન્ડ્સ બનાવી નાખીએ અને પછી મળીએ તમને. તો ફ્રેન્ડ્સ, વઘારેલી ખીચડી બનાવવા માટે છે મેં અહીંયા બધી જ પ્રિપેરેશન કરી લીધી છે. તો ચાલો હવે ખીચડી આપણે વઘારી નાખીએ. વઘારેલી ખીચડી બનાવવા માટે છે હું આટલી વસ્તુ એડ કરું છું. તેમાં ડુંગળી, બટેકું, મરચું, ટમેટું, લીમડો, વટાણા અને ધાણા ભાજી અને અહીંયા મેં ચોખા લઈ લીધા છે. આ ચોખામાં તમે મગની દાળ પણ એડ કરી શકો છો અને તુવેરની દાળ પણ એડ કરી શકો છો. તેથી
તુવેરની દાળનો સ્વાદ છે તે બહુ જ મસ્ત આવે છે વઘારેલી ખીચડીમાં, તો તમે એકવાર જરૂરથી ને એડ કરીને ટ્રાય કરજો. તો ચાલો હવે ખીચડી વઘારી નાખીએ, કારણ કે પિયુષને ભૂખ લાગી છે એ માટે. અત્યારે મંદિરમાં જો આ LED ઇન્સ્ટોલ કરવાની છે તો હું કરું છું, અને આ ઓલી જે જૂની સિરીઝ છે એમાંથી કાઢી નાખવાની, ડિસાઈ બધી સાફ સફાઈ કરી નાખી છે અંદર. તો જો અત્યારે આ બધી છે ને LED આમાં અત્યારે આપણે ચેક કરી લઈએ, બેટરીમાં કનેક્ટ કરી અને જોઈ લઈએ કે કમ્પ્લીટ ચાલુ છે કે નહીં. પછી આપણે એને આ ચોક પણ છે એનો ચોકથી આપણે આમાં અહીંયા મંદિરમાં ઇન્સ્ટોલ કરી દઉં, ચોક ને બધું હારે કરી દઈશું એમાં. અત્યારે એક લાઇટ ઇન્સ્ટોલ કરી છે અને બીજી બધી બાકી છે, કેમ કે અહીંયા આપણી પાસે રેણ્યું નહોતું અને વાયર જોડવા માટે એકમાં વાયર નથી. તો જો આ બાકી તો બેમાં કનેક્ટર છે, બીજામાં એકમાં વાયર નતા, તો હવે એ આ બધું બાકી બધું કાલે કરશું આપણે. જો અત્યારે એક ઉપર થઈ ગઈ, જેમને ઇન્સ્ટોલ કરી છે ટેમ્પરરી, જો અત્યારે આપણે આમાં ટેપ મારીને ઇન્સ્ટોલ કરી દીધી છે, તો બાકી બીજી આપણે કાલે કરશું. તો ચાલો હવે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે, તો જો ડિસારા જોવે છે તો ચાલો આપણે પહેલાં જમી લઈએ. ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું, જો આપણું, જો હું તમને આવી ખીચડી કહેતો તો આ ટાઈપની, તો જો ડીસા કંઈક લેવા કઈ ડીસા હાલ, હવે જમી લઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પહેલા જમી લઈએ અને જમીન પછી મળીએ. ફ્રેન્ડ્સ અમે જમીને ફ્રી થઈ ગયા છે ને અત્યારે, જો હજી 9 પણ નથી વાગ્યા અને પિયુષ અહીંયા સુઈ ગયો છે. તેને એવું લાગે છે કે તેને ફીવર છે, એવું તેને ફીલ થાય છે. આમ ફીવર છે તો નહીં, મેં જોયું. શું પિયુષ ફીવર જેવું ફીલ થાય છે? જોવો તે કેટલું ઓઢીને સુઈ ગયો છે અત્યારે ઉનાળામાં પણ, નહીતર એને એસી તો ચાલુ કરવું જ જોઈએ. અને આજે જો એસી પણ એને બંધ રાખ્યું છે. દવા પીધી પિયુષ કે પીવી છે? બાકી છે ને, તો ચાલ આપી દઉં, પછી તું દવા પી લે. તેને આજ સવારથી ને એવું થાય છે, માથું દુખે છે. અને અત્યારે તે એમ કહે છે કે મને ફીવર છે, એવું ફીલ થાય છે, પણ ફીવર આમ છે તો નહીં. તો ચાલો હવે હું તેને દવા આપી દઉં. ફ્રેન્ડ્સ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું અને મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આજનો મારો આ વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી ને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો સૌથી ને પહેલાં મળતા રહે. તો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.